ત્યારે એકે લાઈવ લેક્ચર અટેન્ડ નહી કરતા હવે એક્ઝામ આઈ એટલે બધાની હાલત ખરાબ થઈ તો પેલો બે માર્ક વાળો ટોપિક છે ને જે કંઈ કામનો હોય નહીં જેને કઈ લેવા દેવાય નહીં એના માટે દોડી દોડીને કૂદકા મારશે સાહેબ રહી સાહેબ રહી ગયો સાહેબ ખરાબ જાણે એ જ ત્રીસ માર્ક નું ના પૂછવાનું હોય અને બધા લાઈવમાં બેસશે ખરા મુદ્દો એક બધા બેસે ખરા પચાસ જણા લાઈવમાં અટેન્ડ કરવા માટે બદલો લ્યા માનસિકતા બદલો સુધરી જાવ જોઈ લો

કે જેની અંદર તમને આખા સોફ્ટવેરનું નોલેજ આપવામાં આવે જેને જેની અંદર તમને આ ની યુઝ સમજાવવામાં આવે અને ફિલ્ડ પર તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો બધું શીખવાડવામાં આવે બીઆઈએમ ની અંદર બરાબર છે હવે આપણી પાસે ત્રીસ દિવસ છે નહીં બીજું કે આપણા કામનું આ પોઈન્ટ નથી આપણા કામના જેટલા MCQ છે આમાંથી બે ચાર MCQ છે હું તમને હાઈલાઈટ કરીને કહી દઈશ કેટલું કામનું છે તો આ આખી વસ્તુને આખા ને ખાલીને ને ખાલી આ ત્રણ પેજ ની અંદર સમરાઈઝ કર્યું છે મેં ખાલી ત્રણ પેજ આ ત્રણ પેજ સિવાય બીજું કંઈ જ નથ કરવાનું BIM માં યાદ રાખજો કંઈ વધારે કરવા પડતા પણ નહીં ત્રણ જ પેજ છે ખાલી આ રહ્યા that's it બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ કઈ આગળ પાછળ આજુબાજુ બીજું કઈ જ જોવા જવાની જરૂર નહિ હવે મેં આની અંદર material કયા કયા વાપર્યા છે આ ભેગું કરવા માટે BIM નું કોઈ એવું સ્પેસિફિક material નથી. એને તો એ પણ સમજી લઈએ બીએમ ની ઉપર ઘણા બધા પેપર્સ પબ્લિશ થયા છે ઘણી બધી કોલેજ ની અંદર કોર્સીસ લેવાય છે બીએમ ના તો એની પીડીએફ માંથી આપણા કામ ની જેટલી વસ્તુ છે એ મેં ખાલી આની અંદર લખી રાખી છે એની પીડીએફ માંથી આપડા કામ ની જેટલી વસ્તુ છે એ લખી રાખી છે મોહિન પટણ કે કઈ एग्जाम માં આવશે બેટા યાદ ટુ સિલેબસ આ સિલેબસ નહીં કોલેજ एग्जाम નો કઈ વાંધો નહીં ભલે જો ચાલો શરૂ કરીએ બીઆઈએમ શું છે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ શું છે પેલા તો એ સમજો કે બીઆઈએમ એ કોઈ ટૂલ કે બધા પછી આવે પણ સૌથી પહેલા બીઆઈએમ એક પ્રોસેસ છે પ્રોસેસ છે હવે જો શબ્દો હું હાઈલાઈટ કરું છું શબ્દો જ પકડવાના બીજું કઈ નહીં શબ્દો જ પકડવાના ને શબ્દો હાઈલાઇટ કરું જેટલું કઉજ જો એટલું કામનું છે જેટલું નહીં કેતો એટલું કામનું નથી પેરીફરિયલ છે

કે ડિઝાઇન ને એન્જિનિયરિંગ વે ની અંદર ઇમ્પ્લીમેન્ટ કરાવવાનું કન્સ્ટ્રક્શન નું કામ શું શું છે કે જે એન્જિનિયરિંગ વે માં ડિઝાઇન ફાઈનાલાઈઝ થઈ જાય અને એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ ની અંદર ઇમ્પ્લીમેન્ટ કરવાનું તો આ ત્રણેય જે અલગ અલગ આઈટમ હતી ત્રણે અલગ અલગ પ્રોફેશનલ્સ હતા ત્રણેય ને ભેગા કરીને સાથે કામ કરવાનું કામ BIM કરે છે BIM પ્રોસેસ છે અને એના માટે શું કરશે BIM એ કામ એ પ્રોસેસ કરવા માટે એના એ પ્રોસેસ કરવા માટે બીઆઈએમ સોફ્ટવેરનો યુઝ કરે છે સોફ્ટવેરની મદદથી આ વસ્તુ થઈ શકે બીઆઈએમ પ્રોવાઈડ ડિજિટલ રિપ્રેઝન્ટેશન ઓફ ફેસિલિટીઝ ફિઝિકલ એન્ડ ફંક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ સમજો બીઆઈએમ શું પ્રોવાઈડ કરી આપે છે એક તો જે પણ ફેસિલિટી છે ફેસિલિટી મતલબ ફેસિલિટીનો અર્થ થાય છે કે તમે જે વસ્તુ કન્સ્ટ્રક્ટ કરો છો ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ તો એ બિલ્ડિંગને ડિજિટલી રિપ્રેઝેન્ટ કરીને આપે છે ડિજિટલ રિપ્રેઝન્ટેશન મતલબ થ્રીડી મોડલ બનાવીને આપશે એની અંદર સ્પેસનું સ્કેલ પ્રમાણે આખું થ્રીડી મોડલ બનાવીને આપશે અને એમાં પણ સાથે ફિઝિકલ અને ફંક્શનલ સાથે મતલબ મતલબ બિલ્ડિંગ બિલ્ડિંગની અંદર તમે કોઈ જગ્યાએ ગ્લાસ યુઝ કર્યો છે કાચનો દરવાજો યુઝ કર્યો દરવાજાના ડાયમેન્શન કયા કાચ તો કે કાચ કયો ફિઝિકલ કાચ કાચનું ગ્રેડ કયો છે સ્ટીલ યુઝ કર્યું છે સ્ટીલનો ગ્રેડ કયો છે કાચ તો કાચનો વેન્ડર ક્યાંથી છે એ વેન્ડરનો કોન્ટેક નંબર શું છે એ કાચની પ્રાઇસ કેટલી છે આ બધી જ વસ્તુ તમને આ બધી જ વસ્તુ તમને ડિજિટલ ફોર્મેટની અંદર પ્રોવાઇડ કરીને આપશે ભાઈ બીઆઈએમ ડિજિટલ હું ફેરવીશ નું ચિત્ર દેખાશે એમાં ક્લિક કરીશ કાચ ઉપર બારીના કાચ ઉપર તો કાચની બધી જ ડિટેલ આવી જશે ક્યારે કાચ પરચેસ કર્યો તો કોની પાછળ પરચેસ કર્યો તો કેટલા પ્રાઇસમાં પડ્યો તો અને કાચની ક્વોલિટી શું છે આ બધી જ વસ્તુ આવી જશે ઇન શોર્ટ ફિઝિકલ વસ્તુઓ જે હાજર છે એ વસ્તુને ડિજિટલી રિપ્રેઝેન્ટ કરીને આપે છે બીઆઈએમ બરાબર છે તો આનો યુઝ કઈ જગ્યાએ થઈ શકે આ જે આખી પ્રોસેસ છે આ નો યુઝ ક્યાં થઈ શકે તો જો લખ્યું છે યુઝફુલ ઇન પ્લાનિંગ ડિઝાઇન કન્સ્ટ્રક્શન અને પ્રોજેક્ટના મેનેજમેન્ટ તો આઈએમ ઇઝ અ પ્રોસેસ ઓફ ક્રિએટિંગ એન્ડ મેનેજિંગ ઇન્ફોર્મેશન ફોર અ બિલ્ટ એસેટ મતલબ કે જે એસેટ બનેલી છે અથવા તો બનવાની છે જે બિલ્ડિંગ બનેલી છે અથવા બનવાની છે એના માટે ભાઈ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટનું કામ કરે છે વન કાઇન્ડ ઓફ બીએમ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ નું કામ કરે છે. હવે રેવિટ સાંભળ્યું હશે તમે લોકો રેવિટ અને બીઆઈએમ વચ્ચે શું ફરક તો રેવિટ પણ કઈ આના જેવું જ છે. રેવિટ અને બીઆઈએમ વચ્ચે શું ફરક છે? ભાઈ રેવિટ જે છે એ બીઆઈએમ છે એ એ પ્રોસેસ છે હમણાં જ કીધું ડેફિનેશન ની અંદર કે ઈટ ઇઝ અ પ્રોસેસ ઓર મેથોડોલોજી છે કે જેની અંદર પ્રોજેક્ટ ની ટીમ પ્રોજેક્ટ ની ટીમ ટેકનોલોજી જોડે ઇન્ટરફેસ જોડે કનેક્ટ થઈને બેટર પ્રોજેક્ટ ડિલિવર કરવા માટે હેલ્પ કરે. જેની અંદર પ્રોજેક્ટ ની ટીમ ઇન્ટરફેસ જોડે ટેકનોલોજીના ઇન્ટરફેસ જોડે ઇન્ટીગ્રેટ થઈને બેટર પ્રોજેક્ટના આઉટકમ માટે એફર્ટસ લગાવે મેં તમને કીધું કોઈ પણ ની ટીમ કઈ હોય પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં વાત કરીએ ત્યારે એ ત્રણ ટીમ હોય કીધું તું ને હાલ હાલ જ વાત કરી એ આર્કિટેક્ચર એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન આ ત્રણ ટીમ હોય આર્કિટેક્ચર તમને ડિઝાઇનિંગ નું કામ કરી આપે એન્જિનિયર તમને ડ્રોઈંગ બનાવી આપે અને કન્સ્ટ્રક્શન વાળા એને ઇમ્પ્લિમેન્ટ કરે તો આ ત્રણેય ટીમ ટેકનોલોજી જોડે ઇન્ટરફેસ થી કનેક્ટ કરીને બેટર ક્વોલિટી નો પ્રોજેક્ટ ડિલિવર કરી આપે આના માટેની પ્રોસેસ એટલે કે બીઆઈએમ આપણું ઘર એક્ઝેક્ટલી કેવું દેખાશે બન્યા પછી એ આપણને કમ્પ્યુટરમાં બતાવે એ બીઆઈએમ બેટા આપણું ઘર કેવું દેખાશે બન્યા પછી એ કમ્પ્યુટરમાં બતાવે ખાલી આટલી જ ઇન્ફોર્મેશન હોય તો એ ઓટોકેડમાં બતાવે ઓટોકેડ માં થ્રીડી ડ્રોઈંગમાં આ વસ્તુ જોઈ શકાય પણ એની અંદર તું ઘરના દરવાજા ઉપર દોસ્ત ક્લિક કરે છે અને તને કહે છે કે ઘરના દરવાજાનું રેમેન્શન આ છે દરવાજો ફ્લશ ડોર છે ફ્લશ ડોર ની ઉપર મેં વિનિયર લગાવ્યું છે આ વિનિયર ઉપર મેં આ ટાઈપની મેલેમાઇન પોલિશ કરવાની છે આ દરેક ઇન્ફોર્મેશન સાથે જે વસ્તુ આપે એને BIM કહેવાય ઇન્ફોર્મેશન સાથે તને મોડલ બનાવી આપે છે

જોઈ લો તો એની બીજું લખેલું છે કે વિથ ક્રિએટેડ બીઆઈએમ અગર તમારી પાસે બિલ્ડિંગનું બીઆઈએમ રેડી છે વિથ ક્રિએટેડ બીઆઈએમ તો એની અંદર દરેક વસ્તુ ડ્રોઈંગ્સ ની અંદર સ્ટોર થઈ છે દરેક રૂમનું ડ્રોઈંગ કોઈ બીમ ઉપર તમે ક્લિક કરો છો તો બીમનું ડ્રોઈંગ દરેક વસ્તુ એની અંદર સ્ટોર થાય એવરીથિંગ કેન બી સ્ટોર્ડ વિધ ધ ડ્રોઈંગ્સ ઇન્ફોર્મેશન કેન બી ફાઉન્ડ વર્ચ્યુઅલી મતલબ મોબાઈલ ની અંદર ની અંદર વર્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરી શકો છો ઓલસો ઇન રિયલ ટાઈમ મેનર પહેલાના ટાઈમમાં તમે માની લો કે બિલ્ડિંગ બની નથી બિલ્ડિંગના ડ્રોઈંગ્સ રેડી છે અને તમને એવું કહેવું હોય કે મારી દસ માણ ની બિલ્ડિંગ છે તમારે કે જાણવું હોય કે ભાઈ ત્રીજા ફ્લોર પર કયા ટાઈપનું ફ્લોરિંગ યુઝ કરવાનું છે તમે શું કરશો પેલા તો ભાઈ ત્રીજા ફ્લોરનું ડ્રોઈંગ્સ નીકાળો ત્રીજા ફ્લોરના ડ્રોઈંગ્સમાં આર્કિટેક્ચર ડ્રોઈંગ્સમાં જાઓ આર્કિટેક્ચર ડ્રોઈંગ્સની અંદર ફ્લોરિંગની ડિટેલ્સ તો ફ્લોરિંગની અંદર ડિટેલ્સમાં લખીને આપશે વેક્ટ્રીફાઈ ટાઈલ્સ બે બાય એકની ટાઇલ્સ આટલી ટાઇલ્સ આર આર શેડ આ નંબર લખીને આપશે જ્યારે આમાં શું થશે બી આઈએમમાં તમારી પાસે એક મોડલ રેડી જશે પીસીની અંદર રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન તમને આપશે જેવું તમે થર્ડ ફ્લોર પર જઈને ક્લિક કરશો ફ્લોરિંગમાં જોશો તરત તમને એની ઇમેજ દેખાશે એની ડિટેલ સાઇડમાં મળશે તો રિયલ ટાઈમ મેનરમાં તમને વર્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મળી શકે છે અને ડ્રોઈંગ્સની અંદર જ લિંક મૂકેલી હશે લિંક વિધીન ધ ડ્રોઈંગ મતલબ તમે જેવા ફ્લોરિંગના લોકેશન પર ક્લિક કરો છો તરત જ તમને જે તે કંપનીનું કેટેલોગ મળી જશે કે તમે સિલેક્ટ કરેલું છે ફ્લોરિંગ ફોર એક્ઝામ્પલ સિમ્પોલો કંપનીનું ફ્લોરિંગ સિલેક્ટ કરેલું છે તો એ કેટેલોગ મળશે એ કંપનીના વેન્ડર્સની ડિટેલ મળશે આ બધી જ વસ્તુ તમે પીસીની અંદર એક ક્લિક થી સ્ટોર કરી શકો છો આ છે બીઆઈએમ ઠીક છે આગળ જો નેક્સ્ટ બીઆઈએમ ફોર સ્પેસ ઓર ફેસિલિટી મેનેજમેન્ટ

ઇન્ફોર્મેશન તમે એડ કરી શકો ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો કે બિલ્ડિંગનો લોડ આટલો છે આરઈ વસ્તુનો લોડ આટલો છે ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો પણ એ વસ્તુનું એનાલિસિસ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપની જરૂર પડશે કોઈ પણ મટીરીયલ અથવા તો વેન્ડરનો ડેટા તમે સ્ટોર પણ કરી શકો છો અને એને એક્સેસ પણ કરી શકો છો મટીરીયલ અને ઇક્વિપમેન્ટ ની ઇન્વેન્ટરીસ પણ જોઈ શકો છો મતલબ મતલબ કે બિલ્ડિંગ હજી બની રહ્યું છે કન્સ્ટ્રક્શન ચાલુ છે આરસીસી નું કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે કેટલી સિમેન્ટ યુઝ થશે કેટલી સેન્ડ યુઝ થશે આ બધો ડેટા તમે સ્ટોર કરી શકો છો સ્પેસ એન્ડ અસેટ મેનેજમેન્ટ બિલ્ડિંગ સિક્યોરિટી ઇમરજન્સી પ્રિપેરનેસ એન્ડ ઇવેક્યુએશન પ્લાન એનર્જી એનાલિસિસ રિનોવેશન પ્લાનિંગ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન હા બનાવી દે બનાવી દે બનાવી દે

ધારે લાવવાનું કામ છે એ બીઆઈએમ કરીને આપે છે જેના કારણે ઢગલો ફાયદા છે ઢગલો ફાયદા કયા ફાયદા એક તો પહેલું જ એફિશિયન્સી મેક્સિમમ થશે એફિશિયન્સી મેક્સિમમ થશે એટલે કે કોઈએ સાઈટ પર કામ કરેલું હશે તો ખબર હશે કે તમારે સાઇટ પર તમે જે કામ કરો છો એ તમે સી ની અંદર આવો માં આવો તો તમે શું કરો ભાઈ ડ્રોઈંગ જોઈએ છે થર્ડ નું માપવા જે

આ બધું અલગ અલગ સાઈટ થી તમે મંગાવો કન્સ્ટ્રક્શન આર્કિટેક્ટ પાસેથી મંગાવો અને પાસેથી મંગાવો ત્યારે બધી બધી વસ્તુ વસ્તુ એ કરીને આપશે હલો 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 આવે ભાઈ અવાજ આવે છે હલો હવે ઓકે છે આવે છે અવાજ એમ ને ઓકે તો આ બધી જ વસ્તુ આ બધી જ વસ્તુ bim ની અંદર સ્ટોર હશે ભાઈ આ બધી વસ્તુ bim ની અંદર સ્ટોર હશે અને એના કારણે ભાઈ એના કારણે તમને બધી જ ડિટેલ ઓન હેન્ડ મળી જશે તમારી એફિશિયન્સી વધી જશે તમારી એફિશિયન્સી વધી જશે અલા આઈ ગઈ સ્ક્રીન યાર આઈ ગઈ આઈ ગઈ સ્ક્રીન નહીં આઈ હતી આઈ ગઈ આઈ ગઈ લગભગ જયારે બધો ડેટા એક સાથે તમારા હાથમાં આવી જાય છે મતલબ તમે કોસ્ટનું એનાલિસિસ વધારે સારી રીતે કરી શકો છો ઇમ્પ્રૂવ કોસ્ટ એસ્ટીમેશન વધારે સારી રીતે કરી શકો જયારે કોસ્ટનું એનાલિસિસ સારી રીતે કરી શકો છો ત્યારે એઝ અ બિઝનેસમેન તમારી પાસે રિસ્ક ઓછો હશે ડખા કેટલા થવાના એ પહેલેથી ખબર હશે જેનાથી તમને સારા એન્ડ રિઝલ્ટ મળશે એફિસિયન્ટલી કામ પૂરું થશે કોસ્ટ અને વેસ્ટેજની અંદર પણ ઘટાડો થશે બેટર કમ્યુનિકેશન વાત કરી હતી આર્કિટેક્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર ત્રણ વચ્ચે સારું કમ્યુનિકેશન રહેશે અને પ્રોજેક્ટને વધારે સારી રીતે તમે સમજી શકશો બેટર ઇનસાઇટ કેમ કેમ કે આખે આખું થ્રી વર્ચ્યુઅલ મોડલ તમારી પાસે પ્રેઝન્ટ છે એલિમેન્ટ ઓફ બીઆઈએમ બીઆઈએમ ના કયા કયા એલિમેન્ટ છે ભાઈ પહેલું તો ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન સેકન્ડ પીપલ લોકો કયા લોકો સંકળાયેલા છે ત્રીજું ટેકનોલોજી ચોથું પ્રોસેસ અને પાંચમું પોલિસીસ આ એલિમેન્ટ છે બીઆઈએમ ના આગળ આવીએ આગળ આવીએ નેક્સ્ટ જોઈએ પર્પસ ઓફ બીઆઈએમ નો પર્પઝ શું છે આનો હેતુ શું શું કેમ લાવવાની જરૂર પડી આ તો બધું ઠીક છે કે કોર્ડિનેશન સારું થાય તમને દરેક ઇન્ફોર્મેશન મળી રહે કઈ જગ્યાએ શું કામ કરવાનું છે બધી ખબર પડે બટ મેઇન પર્પસ શું છે બીઆઈએમ નો એક તો કે હેલ્ધી બિલ્ડિંગ હેલ્ધી બિલ્ડિંગનું એન્વાયરમેન્ટ રહે सेकंड क्लैश डिटेक्शन क्लैश डिटेक्शन कौन है क्या भाई एक साथे साथे एक्टिविटी चलती हो साथे साथे पैरेलल एक्टिविटी चलती हो बनने पर बनने एक टाइम में परफॉर्म ना करी सकती हो पर तुम्हें चालू कर दी थी पुल में पुल में तुम्हें चालू कर दी थी डमी इस काइंड ऑफ इंप्रूव क्वालिटी कंट्रोल सपोर्ट प्लानिंग और कॉस्ट मैनेजमेंट बीआईएम नो यूज सु जो तो टोटल 3 यूज से मेजर एक તો કોલોબરેશન એન્ડ એક્સેસ કોલોબરેશન કરી કોલો કામ કરવાનું એસી વાળું ક્લેશ ડિટેક્શન થઈ જાય કોર્ડિનેશન કરી શકો તમે કન્સેપ્ટ્યુઅલ ડિઝાઇનમાં સુધારા કરી શકો ફિલ્ડ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ અને કોસ્ટ એસ્ટીમેશન સારા મારી શકો સેકન્ડ સિમ્યુલેશન સિમ્યુલેશન કયા કયા કે એક તો મિકેનિકલ સિમ્યુલેશન એર એન્ડ ફ્લુડ ફ્લો મતલબ

વિઝ્યુલાઇઝેશન વિઝ્યુલાઇઝેશન કીધું કે 3D ડિઝાઇન અને રેન્ડરિંગ આ બંને વસ્તુ કરીને આવશે ડિઝાઇન અને રેન્ડ નેક્સ્ટ આઈ ડિસએડવાન્ટેજ શું છે બેબીએ ગેરફાયદો શું છે તો મતલબ કે બિલ્ડિંગ કેટલું તું એ બધા આવે છે અવાજ આવે છે ભાઈ હલો 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 સ્ક્રીન દેખાય છે સ્ક્રીન દેખાય છે પણ અવાજ નહી આવતો એવું છે ને

ઇન્ટરનેટ ચેન્જ કરી દીધું અવાજ આવે છે ભાઈ હલો સ્ક્રીન દેખાય છે ક્લિયર આવે છે અવાજ હવે નેટવર્ક બદલી કાઢ્યું આપણે બરાબર છે તો રેન્ડરિંગની વાત કરતા હતા રેન્ડરિંગ કોને કહેવાય કે જયારે તમે રીલ્સ બનાવો છો ત્યારે અલગ અલગ નાના નાના વિડીયો ભેગા કરો છો એને એડિટિંગ કહેવાય એ વસ્તુને એડિટિંગ કહેવાય કે અલગ અલગ ભેગા કરે વિડીયો ઇફેક્ટ એડ કરી પણ આ બધી વસ્તુને કમ્બાઇન્ડ કરીને તમને એક આઉટપુટ આપે છે જે રીલ છે રીલ શું છે આઉટપુટ છે પણ તમે જેટલી પણ એક્ટિવિટી કરી નાના નાના વિડીયો તોડ્યા એમાં અલગ અલગ ઇફેક્ટ આપી આ બધાને ભેગા કરવાની પ્રોસેસ કમ્બાઇન્ડ કરીને એક ફાઇનલ રીલ જે આઉટપુટ છે એ આઉટપુટ આપવાની પ્રોસેસને રેન્ડરિંગ કહેવાય સમજ પડી ભાઈ રેન્ડરિંગમાં આઇડિયા આયો ઓકે ગુડ ગુડ લીગલ ઇશ્યુઝ લીગલ ઇશ્યુઝ કીધું કે ડિઝાઇનિંગ ડિઝાઇનિંગ બધા માટે આપણે આઈએસ કોડ વાયએસ કોડ બધાનો આધાર રાખીએ છીએ ઠીક છે હવે બીઆઈએમ તમને અમુક રિઝલ્ટ આપે છે બીઆઈએમ તમને અમુક ઇન્ફોર્મેશન મોડલિંગ કરીને બતાવે છે બટ રિયલ લાઈફમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું છે કોઈને ખબર નહીં બરાબર છે નેક્સ્ટ જોઈ લો લેક ઓફ એક્સપર્ટ હજી આ રહ્યું નવી ટેકનોલોજી છે નવી ટેકનોલોજી છે આની અંદર પ્લેયર્સ ઓછા છે આની અંદર ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને કે પછી કન્સ્ટ્રક્શન વાળી ઇન્ડસ્ટ્રીમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર આનું હજી ઓછું છે એનું કારણ કે લોકો એટલા જાણકાર નથી આ વસ્તુઓથી થર્ડ કોસ્ટલી કે ભાઈ તમે સોફ્ટવેર વસાવો છો જે બીઆઈ નું એ કોસ્ટલી છે અને તમારો ધંધો કેટલો છે કેટલા કમાવાનો છે એના ઉપર ડિપેન્ડ કરે છે હવે હું સાદો કોન્ટ્રાક્ટર હોય ચાર મજૂર પ્લાસ્ટર કરવા માટે તો મારે BIM કામ ના આવે મને પડે હું અગર સરળને સાદો કોન્ટ્રાક્ટર છું કે જે ચોકડી ઉપર થી રોજ સવારે પાંચ મજૂર ઉઠાવે છે અને અલગ અલગ નાના નાના ટુકડા વાળા કામ કરવા જવું છું તો એ આ એ વસ્તુ બીઆઈએમ મને કોસ્ટલી પડે હું ના કરી શકું એ નેક્સ્ટ ઇનકોમ્પેટેબિલિટી હમણાં જ વાત કરી કે AEC માંથી AEC માંથી તમે આર્કિટેક્ટને ટ્રેન કરી દેશો તમે એન્જિનિયરને ટ્રેન કરી દેશો પણ ને કઈ રીતે ટ્રેન કરશો કન્સ્ટ્રક્શન વાળા પ્રોસેસમાં બરાબર છે બીઆઈએમ નો ધંધો કરવા જોઈએ ઘણા કરે છે ધંધો BIM નો કરે છે ઘણા કરે છે છે મારી જોડે જ કોન્ટેક્ટમાં પાંચ જણા છે જોય હોય તો કે જે કરો હોય તો સોફ્ટવેર સોફ્ટવેર કયા કયા યુઝ થાય તો જો બીઆઈએમ માટે ઓટોડેસ્ક નું BIM 360 યુઝ થાય આ સાથે

बीएम નું ફૂલ ફોર્મ કો આવડે કે ના આવડે બે આ કે ના કેજો બીએમ નું ફૂલ ફોર્મ કો આવડે કે ના આવડે બરાબર છે આ स्टार કરેલું જ છે હાઇલાઇટ કરેલા ત્રણ પેજ આપ્યા છે દોસ્ત ત્રણ પેજ આપ્યા છે ત્રણ પેજમાંથી એક એમનું નાનું કરીને આલુ

અહીંયા આગળ હું ચાર ઓપ્શન લખું છું તમને તમે જ જવાબ આપશો તમે સાચે તમે સામેથી જ આપશો એમસીક્યુઝ કરાઉં છું ચલો ગણી લો એક છે ટેકનોલોજી સેકન્ડ છે પ્રોસેસ સેકન્ડ છે પોલિસીઝ અને ફોર્થ છે ટેન્ડરિંગ આ ચારમાંથી બીઆઈએમ નો એલિમેન્ટ કોણ નથી આ ચારમાંથી બીઆઈએમ નો એલિમેન્ટ કોણ નથી આ ચારમાંથી માંથી BIM નો એલિમેન્ટ કોણ નથી આગળ જોયા BIM ના એલિમેન્ટ ટેકનોલોજી આ છે પ્રોસેસ છે પોલિસીસ છે ટેન્ડરિંગ આવું કઈ જોયું જ નથી આવું કઈ જોયું જ નથી ટેન્ડરિંગ નથી આ રહી એ વસ્તુ બરાબર જે જે અહીંયા લખેલું છે એનામાંથી આ એક ટાઈપનો નો કોઈ MCQ હોય ભાઈ બરાબર છે પછી બીજું અગર જોવું હોય તો કે BIM ના ફંડામેન્ટલ્સ માં જોવા હોય તો એક છે ભાઈ વિઝ્યુલાઇઝેશન કોમ્યુનિકેશન બીજું શું હતું ભાઈ ક્વોલિફિકેશન અને કન્વર્ઝન આ ચાર માંથી આ ચારમાંથી માંથી BIM ના fundamental કોણ નથી BIM નું fundamental સેમા નથી આ ચારમાંથી માંથી BIM નું fundamental સેમા નથી ભાઈ ચારમાંથી માંથી કોલિફિકેશન માં આવે લ્યા. માં ના આવે આવું ના કરો ઉપર હમણાં બરાબર છે આ આ હજી જોવું હોય તો જોઈ લો બીજું એક આ ટાઈપનું કઈ એમસી ગયું છે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન

એલિમેન્ટ સિસ્ટમ અને ટ્રોપોગ્રાફિકલ કઈ ઇન્ફોર્મેશન નથી જનરેટ થતી ભાઈ હા એક વાર વાંચી લેશો એટલે આવડી જશે વેરી ગુડ ટ્રોપોગ્રાફિકલ આખું ભણ્યા

सर तब प्रार्थना कर दो तुम्हारा स्टूडेंट बदा लगी जाए अमे तो प्रार्थना करिए छे भाई अमे तो हमेशा प्रार्थना करता है कि हमारा बदा स्टूडेंट पास था बराबर हमें पास थी एक ना थी एना थी लेवा देवा नहीं अमरा पास था एनी अंदर हमारी खुशी है એક્ઝામમાં પહેલા ટેકનિકલ થી ચાલુ કરીએ હું પ્રિફરેબલી એવું પ્રિફર કરું હું એવું ઈચ્છું કે તમે એક્ઝામની અંદર પહેલા મેથ્સ રીઝનિંગ વાળો પોર્શન કરો જેમાં ચાલી માંથી ચોવીસ માર્ક તમારે લાવવાના છે લાવવાના છે કે નહીં લાવવાના પહેલા એ કહો ચાલીસ માંથી ચોવીસ લાવવાના છે કે નહીં લાવવાના લાવવાના જ હોય બધું લાવવાના છે યસ એના માટે જ કહું છું કે જયારે તમે એક્ઝામ માં બેસો છો તો માઇન્ડ તમારું ફ્રેશ હોય આ તો તમે બેસશો પહેલું મેથ્સ અને રીઝનિંગ એટલે સોલ્વ કરવાનું કહું કે માઇન્ડ ફ્રેશ હોય તો ભૂલ થવાના ચાન્સીસ ઓછા હોય તમને જયારે ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે તો મેથ્સ રીઝનિંગ તમે સારી રીતે સોલ્વ કરી શકશો ટેકનિકલ તો તમે રિવિઝન કરેલું છે તો આવડશે टेक्निकल ना टेक्निकल ना मार्क्स हमेशा याद रख जो कोई भी एग्जाम के अंदर होती क्लास टू हो क्लास वन हो है क्लास थ्री हो टेक्निकल हंड्रेड परसेंट रिवीजन पर डिपेंड करे रिवीजन कौन है क्या है वह आ वस्तु सिखवी हो तो सिंपल वस्तु कि एक वस्तु सौ बार वाचो आ रिवीजन थी बराबर बाकी पब्लिक शू कर से अंदर आ त्रण पेज तो आ त्रण पेज हूँ सौ बार वाची काढूं અમાર બીએમ નું રિવિઝન થઈ ગયું ને આટલી જ જરૂર છે એનથી વધારે જરૂર છે જ નહીં પણ પબ્લિક ભેગું કરવામાં જ છે શુભ એકેડમી નું બીએમ લાવ આનું બીએમ લઈ આવો પહેલા નું લઈ નાઓ ઇન્ટરનેટ પરથી શોધીને લાવો એકલા બીએમ નું જ 215 નું મટીરીયલ ભેગું કરશે બધું વાંચ્યું એક એક વાર જ હશે પરીક્ષામાં એક કે સવાલ નહીં થાય ઇકોલોજી એનવાયરમેન્ટ ની અંદર આવું

જો હું હું મેં કીધું એ મારા બેસ પર કીધું તમે એક્ઝામ આપો છો તમે લોકોએ ટેસ્ટ આપેલી હશે તમે લોકોએ મોક ટેસ્ટ આપી હશે એના આધારે તમે પોતાનું એનાલિસિસ કરો બરાબર છે પોતાનું એનાલિસિસ કરો કે પોતાના માટે કયું વધારે સુટેબલ રહેશે એના આધારે નક્કી કરો એટલે ખાસ ધ્યાન રાખજો કે હવે જે છેલ્લા દિવસો છે આજે ઓલરેડી તમારે બાવીસ તારીખ થઈ ગઈ છે બરાબર ત્રીસ તારીખામ છે એક અઠવાડિયું છે આ સાત દિવસની અંદર એક પણ વસ્તુ નવી ને હાથ નહી અડાડવાનો નિયમ બનાવી લો નવી વસ્તુ એટલે કાલ ઉઠીને ભલે ને સોમનું મટીરિયલ સોમ છોડો સર્વે નું સર્વેનું સર્વે નું સારામાં સારું કલર કોપીનું મટીરીયલ તમારા હાથમાં આવે છે ઈચ્છા થશે વાહ આટલા મસ્ત અક્ષરે લખેલું છે પહેલા જે તમે જેમાંથી ભણ્યા છો તમે જે મલ્ટિપલ ટાઈમ તમે રિવાઇઝ કર્યું છે એ જ વસ્તુઓ રિપીટ કરવાની આ સાત દિવસમાં ખાસ વારંવાર રિપીટ કરવાની એ બધી વસ્તુઓ ક્લિયર છે જે હોય એને વાગોડિયા રાખવાનું બસ એજ ના તો હું બચાવશો હોળી ધૂળેટી નડશે કશી નડવાનું નથી હોળી ધૂળેટી કરવી છે હોળી મનાવી છે જિંદગીની હોળી થઈ જશે તારી હોળી ધૂળેટી મનાવા જઈશ તો અમે અમે જોઈ લે અમે જોઈ લે કેટલા વર્ષ થયા હજી ઓરી દુરે દેને ને નઈ મનઈ જ્યારથી તૈયારી ચાલુ કરી કે કઈ નઈ આ एग्जाम પતે અને પછીની एग्जाम આવે છે ત્યારે પછી મનઈશું પછી મનઈ કઈ વાંધો નઈ કોઈ ટેન્શન નઈ કોઈ રીગ્રેટ નઈ નો રીગ્રેટ બરાબર છે એટલે ઓલ ધ બેસ્ટ તૈયારી ચાલુ રાખો ઓટોકેડ માટે આવતી કાલે ક્લાસ ગોઠવી દઈશું બરાબર છે સેમ ટાઈમે રાખીશ આ રીતે લાઈટ લાઈટ જ રાખીશ કાલે જોડે જોડે બીજો કોઈ ટોપિક હોય ઈચ્છા થતી તો જીપીએસ જીપીએસ સાથે સાથે પાંચ વાગે વાગે રાખો મને કઈ વાંધો નહીં ભાઈ મને કઈ વાંધો નહી જય હિન્દ જય ભારત